ધોરણ એક વિષય ગણિત વિષયાંક પ્રકરણ 11 સંખ્યાઓ જય શ્રી કૃષ્ણ બાળકો કેમ છો મજામાં ને બાળકો આપણો આજનો વિષય છે ગણિત તો ગણિતમાં આપણે અગાઉના વિડિયોમાં શું શીખ્યા હતા તો અગાઉના વિડિયોમાં આપણે આગળની સંખ્યા પાછળની સંખ્યા નાની સંખ્યા મોટી સંખ્યા અને વચ્ચેની સંખ્યા આપણે લખતા શીખી ગયા હતા આજે આપણે શું શીખવાનું છે તો આજે આપણે અહીંયા સમજો લખ્યું છે આપણે 6 10 અને 1 1 કમ એટલે કેટલા થાય તે આપણે શીખવાનો છે તો ચાલો શીખીએ અહીંયા શું લખ્યું છે 6 10 અને 1 એકમ એટલે કેટલા થાય છે 1 છઠ થાય છે તો 6 10 એટલે બાળકો આપણે 1 દશક એટલે 10 2 દશક એટલે 20 3 દશક એટલે 30 4 દશક એટલે 40 અને 5 દશક એટલે 50 તો 6 દશક એટલે કેટલા થાય 60 થાય કેટલા થાય 60 થાય તો અહીંયા 6 દશક એટલે કેટલા થશે 60 વત્તા 1 એકમ તો 60 વત્તા 1 બરાબર કેટલા થાય 61 તો 6 દશક એટલે 60 અને 1 એકમ એટલે 1 બરાબર 60 વત્તા 1 બરાબર કેટલા થશે 61 તો 61 અહીંયા આપણે શેમાં લખવાના છે શબ્દમાં લખવાના છે 61 તો આ રીતે આપણે શબ્દમાં લખવાના છે તો 60 વત્તા 1 બરાબર 61 હવે આગળ જોઈએ તો 6 દશક અને 2 એકમ એટલે કેટલા થાય છે 62 કેટલા થાય છે 62 તો 6 દશક એટલે કેટલા 6 દશક એટલે 60 6 દશક એટલે 60 અને 2 એકમ એટલે વત્તા 2 એકમ તો અહીંયા 2 લખવાનું તો 60 વત્તા 2 બરાબર કેટલા થશે 62 કેટલા થશે 62 તો અહીંયા આપણે 62 શબ્દમાં લખવાના છે તો 62 આ રીતે આપણે શબ્દમાં લખવાના છે 60 વત્તા 2 બરાબર 62 હવે આગળ જોઈએ તો 6 દશક અને 3 એકમ એટલે કેટલા થશે 63 કેટલા થશે 63 6 દશક અને 3 એકમ એટલે કેટલા થાય છે 63 તો 6 દશક એટલે કેટલા બાળકો 6 દશક એટલે 60 6 દશક એટલે 60 વત્તા 3 એકમ એટલે વત્તા 3 એકમ અહીંયા લખીશું તો 60 વત્તા 3 કેટલા થશે 63 કેટલા થશે 63 અહીંયા આપણે 63 શબ્દમાં લખવાનું છે આ રીતે ત્રિશૂળનો ત્ર કરવાનો છે તો 63 આ રીતે લખવાનું છે 60 વત્તા 3 બરાબર 63 63 હવે આગળ જોઈએ તો 6 દશક અને 4 એકમ એટલે 64 કેટલા થાય 64 તો 6 દશક એટલે કેટલા થશે 60 6 દશક એટલે 60 તો 60 વત્તા 4 એકમ એટલે અહીંયા કેટલા લખીશું 4 60 વત્તા 4 બરાબર કેટલા થશે 64 તો 64 અહીંયા અંકમાં લખવાના છે અને અહીંયા આપણે શબ્દમાં લખવાના છે 64 આ રીતે 60 વત્તા 4 બરાબર 64 આ રીતે આપણે 64 લખવાનો છે હવે આગળ જોઈએ તો 6 દશક અને 5 એકમ એટલે કેટલા થશે 65 કેટલા થશે 65 6 દશક અને 5 એકમ એટલે 65 તો અહીંયા આપણે 6 દશક એટલે કેટલા થશે 60 6 દશક એટલે 60 વત્તા 5 એકમ એટલે અહીંયા 5 લખીશું તો 60 વત્તા 5 બરાબર 65 અહીંયા અંકમાં લખવાના છે 65 અને અહીંયા શબ્દમાં બાજુમાં લખવાના છે તો 5 6 આ રીતે લખવાનું છે 5 6 હવે આગળ જોઈએ તો અહીંયા શું લખેલું છે 6 દશક અને 6 એકમ એટલે 66 કેટલા થશે 66 6 દશક અને 6 એકમ એટલે 66 તો અહીંયા આપણે 6 દશક એટલે કેટલા લખીશું 60 6 દશક એટલે 60 વત્તા 6 એકમ એટલે અહીંયા કેટલા લખીશું 6 તો 60 વત્તા 6 બરાબર કેટલા થાય 2 6 66 તો અહીંયા આપણે 66 અંકમાં લખવાનું છે અને અહીંયા શબ્દમાં લખવાનું છે 66 આ રીતે તો 60 વત્તા 6 બરાબર 66 હવે આગળ જોઈએ તો 6
આગળનો વિડીયોમાં જોઈશું. જય શ્રી કૃષ્ણ બાળકો.